सन फार्मा कंपनी द्वारा प्लास्टिक नो मर्यादित उपयोग विषय जागृति अने प्लास्टिक रिसाइकलिंग माटे प्रोजेक्ट शुरू कर्यो। हालोल तालुकाना गामोमां कोर्पोरेट सामाजिक जवाबदारीना भागरूपे सन फार्मा कंपनी शिक्षण, आरोग्य, ग्रामीण विकास, पर्यावरण तथा विकास कार्यो करी रही छे। लोकोने प्लास्टिकना मर्यादित उपयोग विषय जागृत करवा माटे प्रोजेक्ट कर्तव्य इको फ्रेंडली पहल शुरू कर्यो छे। आ कार्यक्रम हालोल ब्लॉकना 11 गाममां आखो वर्ष चालशे। આ પ્રોજેક્ટ હેઠળ પ્લાસ્ટિક એકત્ર કરીને રિસાયકલ કરવામાં આવશે। પ્રોજેક્ટ ગામડાઓમાંથી પ્લાસ્ટિકનો કચરો ઘટાડશે અને લોકોને આપના પર્યાવરણ પર પ્લાસ્ટિકની અસર વિશે પણ જાગૃત કરશે। આ પ્રોજેક્ટ એનજીઓ પાર્ટનર વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટની મદદથી અમલમાં મૂકવામાં આવશે। આ કાર્યક્રમ અંતર્ગત ટીંબી, અભેટવા, જેપુરા, તરખંડા, ઇટવાડી, વિઠ્ઠલપુરા, ચાંપાનેર, તલાવડી, કડાચલા, રવાલિયા અને વિટોજ ગામોની સરકારી પ્રાથમિક શાળાઓ સક્રિય ભાગીદાર બનશે અને બાળકોને ઇકો ચેમ્પિયન બનાવવામાં આવશે। આ પ્રસંગે પૂર્વ મંત્રી હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાના જીપીસીબીઆરઓ જે એમ મહિડા, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખ ટીંબીના સરપંચ સહિત ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે કંપની તરફથી બ્રજેશ ચૌધરી, ભદ્રેશ પટેલ, હેતલ પાઠક અને પ્રતિક પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટના મનીષ કોઠારી અને નિહાર અગ્રવાલ પણ હાજર રહ્યા હતા। અમે એક સંદેશ પણ આપ્યો છે અને એક કમિટમેન્ટ પણ આપ્યું છે કે જે પણ પ્લાસ્ટિક અહીંથી ભેગું થશે એને અમે રિસાયકલ કરીશું, એને મળવા નહીં દઈએ અને એને જમીનમાં ફેંકવા નહીં દઈએ। એટલે આપણે જે સંપત્તિ છે અમે પ્લાસ્ટિકની એક સંપત્તિ ગણીએ છીએ, એ સંપત્તિને પાછું વપરાય અને પાછું લોકોમાં જાય એના માટે અમારો પ્રયત્ન રહેશે અને ટીંબી ગામ અને બધા જે 11 સ્કૂલ છે એમના સાથે મળીને અમારા સંગ્રહમાં સાથે આયોજન કરીશું। જી, આપનું નામ? મારું નામ મનીષ કોઠારી છે અને અમે વડોદરા એજ્યુકેશન ટ્રસ્ટ અને એના સાથે જોડાયેલી બધી સંસ્થાઓ સાથે મળીને કામ કરીએ છીએ। આજનો જે કાર્યક્રમ છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ગામડાઓમાં માણસો અને બાળકોમાં પ્લાસ્ટિકનો ઓછો વપરાશ કરવાની જાગૃતિ આવે અને ગામમાં જે પ્લાસ્ટિક જમા થાય છે એને અમે પાછું લઈશું અને રિસાયકલિંગ કરવામાં આવશે અને રિસાયકલ થઈને એમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવશે જે ઘરમાં ઉપયોગી હશે, શાળામાં ઉપયોગી હશે। અને આ પ્રોગ્રામ અંતર્ગત 11 શાળાઓ વચ્ચે કોમ્પિટિશન લોન્ચ કરવામાં આવશે જેમાં જે પણ શાળાઓ હાઈએસ્ટ પ્લાસ્ટિક કલેક્ટ કરશે આખા વર્ષ દરમિયાન એ બધી જ શાળાઓને ઇનામ આપવામાં આવશે। એટલે આ એક હેલ્ધી કોમ્પિટિશન ઊભી કરી છે જેનાથી બાળકો, શિક્ષકો અને ગ્રામજનો વધારે વધારે પહેરાય અને વધારેમાં વધારે પ્લાસ્ટિક જમા થાય અને એનું રિસાયકલ થઈને અમે સારો ઉપયોગ કરીશું।